સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. મને છોડી દે. અરે વાહ વાહ, તમારું રૂપ, તમારું જોબન. મને છોડી દે. મને છોડી દે. આજે દિવાળી છે, દિવાળી. છોડી દે. કાર સારી. કાર. અરે લે. હે! આ ઠાકુર જયરાજસિંહની સીમા છે. હમણાં નારીની ઉપર હાથ લગાડનાર ને આ ઠાકુર ક્યારેય બક્ષતો નથી. ઓ જીવરાજ ઠાકુર, તમે તમે વાંજ્યા શું બગાડી લેશો મારું? હે! આ ઠાકુર વાંજ્યો જરૂર છે, પણ એના કાંડાની તાકાતની હજી તમને ખબર નથી. આજે દિવાળીનો પવિત્ર દિવસ છે, અને આ દિવાળીના પાવન અજવાસને હું લોહીના લાલ રંગથી રંગવા નથી માંગતો. ચાલા જાવ અહીંથી, જાવ અહીંથી. તમે આ આબળા નારીની ઇજ્જત બચાવી છે. માતાજી તમારું વાંજિયાપણું જરૂર ટાળશે. એક દિવસ ઠાકુર તમારા ઘરે આ પારણું અવશ્ય બંધાશે. અલે દિવાળીના ભેટ સોગાત લેતો આવ. લ્યો ઠાકુર. લે બેન, આ દિવાળીની ભેટ. આજે આ ગામના દરેકે દરેક જણને હું દિવાળીની ભેટ આપીશ. આજે આ ગામના કોઈ પણ ઘરમાં અંધકાર ના રહેવો જોઈએ. ઠાકુર, મને માફ કરજો. આ ભેટ હું નહીં સ્વીકારી શકું. મારા સાસુને ખબર પડશે ને કે આ ભેટ તમે આપેલી છે, તો મને ઘરમાં પગે નહીં મૂકવા દે. તમે જાણો છો, મારી સાસુ વાંજિયાના ઘરનું પાણી પણ પીતા નથી. મીના, આજે આ દિવાળીના પવિત્ર દિવસે આમ ઉદાસ કેમ છે? ઠાકુર, આ ઉદાસીનતા તો હવે જીવનભરની છે. હવે મારાથી આ વાંજિયાપણું સહન નથી થતું. ગામના ઘરે હું કપડાની મીઠાઈ આપવા ગઈ હતી, પણ ગામના લોકો તો આ વાંજિયાના ઘરનું પાણી પીવા પણ તૈયાર નથી. ઠાકુર, હવે આ મારું વાંજિયા મેણું ભાંગો, નહીતર મારાથી આ ઉદાસીનતા સહન નથી થતી. એ મને ખાઈ જશે. મીના, આપણે દવા કરી, દુઆ કરી, બાધા ખડીઓ રાખી, અરે મારી પાસે ધન દોલત હવેલી બધું જ છે, પણ વિધાતાએ આપણને વાંજિયા બનાવ્યા છે. કુદરત આગળ આપણે લાચાર છીએ મીના, સાવ લાચાર. જય માતાજી. જય માતાજી. ઠાકુર, આખા ગામમાં જે દિવાળીની રોનક છે તે તમારા કારણે છે, પણ બાપલા તમે નિરાશ કેમ છો? આ નિરાશા તો જીવનભર રહેવાની છે. આજે આ દિવાળીના પવિત્ર દિવસે તમે મારા ત્યાં આવ્યા છો, તો આ ઠાકુર તમને ખાલી હાથ નહીં જવા દે. ઠાકુરની ઉદારતાના ગુણગાન તો ગામે ગામે સાંભળેલા છે, પણ ઠાકુર તારા દુખડા જાણ્યા વગર આ પાવાએ તારા આંગણે જવાનું નથી. બોલ ઠાકુર, તારા દુખડા આ પાવે તારા માટે જીવ પણ આપી જતી હશે. માતાજીની કૃપાથી બધું જ છે મારી પાસે, નથી તો બસ આ આંગણું ખીલવનાર, ખોળાનો ખૂંદાર, શેર માટીની ખોટ છે અમારે ત્યાં. અમારું આ વાંજિયાપણું. આ વાંજિયાપણું તો બસ ઠાકુર બસ, આમ તો જા તમારી પાવૈયાની. દુનિયા મને માંગણા વાળા સમજે, પણ પાવૈયાના અહીંયાથી નીકળેલી કે દુઆ જિંદગીને ખુશીના રંગથી ભરી દેશે. જા ઠાકુર, તારા ઘરે પારણો જરૂર બંધાશે. આ પાવૈયાનો એક આશીર્વાદ છે, પણ તારે મારું કામ કરવું પડશે. તમે તમે કેશો કરવા તૈયાર છો? બહુચાજીના મઢમાં માં બહુચાજીના દર્શન કરી માથું ટેકવજે. ત્યાં બહુચાજીના ભગત ગિરજાદીને તારા દુખડાની વાત કરજે. માતાજીના આશીર્વાદથી તારું વાંજિયાપણું જરૂર ભાગશે. અમે કાલે જ બહુચરાજી જઈશું, પણ ગિરિજાદે એ કોણ છે? ચલો ચલો માતાજીના દર્શન કરવા. ના ના, મારે નથી આવું. આ તો જડાઓનો મઠ છે, ત્યાં જોખમ ના લેવાય. મારે નથી આવું. તારે ના આવવું હોય ને તો કઈ નહીં, હું તો અહીંથી દર્શન કરું. આપણે તો બહુચરમાના મંદિરે જવાનું, તો આ જડાઓના રસ્તે ક્યાં આવી ગયા? શું બોલ્યા? શું બોલ્યા? આ બહુચરમાનો છે ને મઠ છે, અને માના શરણે આવેલા દુખિયાઓ કદી ખાલી હાથે પાછા જતા નથી. અને તમે જેને પવૈયા કહો છો ને, એમની તાકાત શું છે એમની તમને શું ખબર પડે?
અરે પવૈયાના હૈયેથી નીકળેલી એક બદ્દુ હશે ને, તારું ધનોત પનોત કાઢી નાખશે, અંધકાર છવાઈ જશે અંધકાર. મારા બહુચર માતાના મઢે માથું ટેકવનારો પવૈયો પોતાની મર્દાનગી માટે મા પાસે પ્રાર્થના જરૂર કરે છે, પણ સાથે સાથે દીન દુખિયાઓના દુઃખ દૂર કરવાની પ્રાર્થનાઓ પણ છે ને આ પાવૈયાઓ જ કરે છે. આ ગિરજાધેની જીભેથી કોઈ બદ્દુઆ નીકળે ને એ પહેલાંથી ચાલતી પકડો, નહીતર માફ કરો માફ કરો, જલ્દી જાઓ અહીંયાથી, એ તમારી એક બદ્દુઆ છે ને ભસ્મ કરી નાખશે. ગુરુજી ગુરુજી, માતાજીની આરતીનો સમય થઈ ગયો. ચાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ઠાકુર પધારો પધારો. ગિરિજાદે, વાત જાણે એમ છે કે ઠાકોર તમારે કંઈ કહેવાની જરૂર નથી. તમારી આંખોમાં અને તમારા મોઢા ઉપર તમારું દુઃખ હું સ્પષ્ટ જોઈ શકું છું, પણ બહુચરમાં ઉપર ભરોસો રાખો, બહુચરમાં તમારું વાંઝિયાપણું જરૂર ભાંગશે. તમારે આંગણે ફૂલ જેવો કુંવર રમતો હશે, માતાજીની દયાથી પારણું બંધાશે. ગુરુજી. ગુરુજી, તો તો અમારા જીવનમાંથી અંધકારનો અછાયો દૂર થશે. ગિરિજાતે, મારે ઘેર પારણું બંધાશે ને તો આ મંદિરમાં મોટો ઉત્સવ કરીશ. અરે તમે જે માંગશો એ હું તમને આપીશ. ઠાકોર, તારે ત્યાં પારણું બંધાશે ને ત્યારે મારે જે જોઈતું હશે ને એવું માંગી લઈશ, પણ ત્યારે ત્યારે તારા વચનમાંથી તું ફગી ના જતો. વચન આપું છું, માંગજો તમે. અરે આ ઠાકુરના વચનેથી ક્યારે ફગી નહીં જાય. લ્યો તારે માની પ્રસાદી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સુખી રહો. મીના, મા બહુચરાજીના આશીર્વાદથી આજે આપણે ઘેર ફૂલ જેવા બે બે દીકરાઓ અવતર્યા છે. બસ હવે આ ઠાકુર ગામમાં ઊંચા મસ્તકે ચાલી શકશે, કારણ કે હવે હું વાંચ્યો નથી રહ્યો. હા ઠાકુર, મા બહુચરાજીના આશીર્વાદથી અને ગુરુ ગિરિજાદેના વરદાનથી આપણે ઘરે પારણું બંધાયું છે. ઠાકુર, મારે તમને એક વાત કરવી છે. કેને, શું વાત છે? મારી ઈચ્છા એવી છે કે આપણે બંને બાળકોના નામ ગિરિજાદેના મઢે જઈને પડાવીએ. તારી વાત સાચી છે, આપણા દીકરાઓનું નામકરણ આપણે ગિરિજાદેના મઢે જઈને જ કરાવીશું. ચાલ, તું આપણા દીકરાઓને તૈયાર કરીને લઈ આવ, પછી આપણે મઢે જઈએ. હે બહુચરમા, તારા લાખ લાખ ઉપકાર છે. ગુરુજી, ગામના મવાલીઓએ આજે રેખાજીની ફરી ત્યાં હાંસી ઉડાવી. આ વખતે અમે પણ કંઈ બોલ્યા નથી. તમે ભલે કંઈ ના બોલ્યા હો, પણ આ વખતે મોટી બબાલ જરૂરથી થશે. એ મવાલીઓને એ ખબર નથી કે જ્યારે પવૈયાઓ એમની જાત ઉપર જાય ને તો ભલભલાના છક્કા છોડાવી દેશે. હાય. અરે, આપણે આપણી અલૌકિક દુનિયામાં જીવે છીએ તો સમાજને આપણી હસી ઉડાવવાની શી જરૂર છે? અરે ભગવાને અમને આવા બનાવ્યા એમાં અમારો શું વાંક? જાઓ, જઈને મવાલીઓને એવો પાઠ ભણાવો કે ફરીથી છે ને કોઈ પણ હિજડા સામે આંખ ઊંચી કરવાની કે હાંસી ઉડાવવાની હિંમત ના કરે. જાઓ. ચાલ જઈએ. ચાલ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગિરિજાદે, આજે માતાજીના આશીર્વાદથી અને તમારી અલૌકિક શક્તિથી અમારું આંગણું ફૂલ જેવા દીકરાઓથી ખીલી ઉઠ્યું છે. હા ગિરજાદે, તમારી અલૌકિક શક્તિથી અને તમારા આશીર્વાદથી મારું વાંઝિયાપણું ભાગ્યું. હવે મારા બંને દીકરાઓને તમે આશીર્વાદ આપો, અને હા, એમનું નામકરણ પણ તમારે જ કરવાનું છે. ભલે, જેવી તમારી મરજી. જુઓ, આ તમારા મોટા દીકરાનું નામ શંકર રાખજો. લ્યો, જય માતાજી.
અને આ તમારા નાના દીકરાનું નામ શ્યામ રાખજો. તમારા આશીર્વાદથી આજે અમે ધન્ય થઈ ગયા છીએ. બોલો, આજે આ ઠાકુર તમારે જે જોઈતું હશે તે આપશે. હા કિરજાદે, ધન દોલત જમીન જાયદાદ તમે જે કહો એ આપી દઈએ. ઠાકુર, હજી એકવાર વિચાર કરી લે, હું જે માંગીશ ને એ તો આપી નહીં શકે. અરે ભગત, માંગી તો જુઓ, આ ઠાકુર એના વચનેથી પરશે નહીં. એમ વાત છે તો તારા મોટા દીકરાને માતાજીના મડે રમતો મૂકી દે. આ તમે શું માંગો છો એનું તમને ભાન છે? મારા દીકરાને આ મડે મૂકી દઉં એ ક્યારેય નહીં બને. ઠાકુર, તું તારા વચનેથી ફગી ગયો છે. ચાલી જા, નથી જોઈતો તારો દીકરો. પણ એક વાત યાદ રાખજે, તારો આ જ દીકરો, તારો આ શંકર, આ માતાજીના મઢનો ભગત બનીને જ રહેશે. આખરે કહેવાઓ તો હિજડા જ ને, અસલી જાત બતાવી દીધી ને. જાઓ, નીકળી જાઓ કહું છું, નીકળી જાઓ, જાઓ. ચાલ